ધોરાજી ભાદર નદી વિસ્તારમાં બિનકાયદેસર રેતી ખનનકારો સામે પગલાં લેવા કાયદેસર લીઝ ધારકોની માંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ઉપલેટા ધોરાજી ભાદર નદી વિસ્તારમાં સરકાર દ્વારા રેતીની લીઝો ચલાવવા કાયદેસરની મંજૂરી આપવામાં આવેલી છે, જેથી લીઝ પરવાનેદારો દ્વારા સરકારના ધારાધોરણો મુજબ સ્થાનિકોને કોઈપણ પ્રકારની કનડગત વગર લીઝો ચલાવવામાં આવે છે, ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓ દ્વારા પોતાના હિત માટે તથા પોતે બેફામ બની રેતી ચોરી કરી શકે તે માટે હાલ અવારનવાર કાયદેસર લોકો સામે વિવિધ આક્ષેપો વાળી અરજીઓ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાની રાવ કાયદેસર લીઝ ધારકોમાં ઉઠી છે. અત્રે બનાવની વિગત એવી છે કે ઉપલેટા તાલુકાના ગ્રામ્ય સહિત અન્ય ગામોના અમુક લોકો દ્વારા કાયદેસર લીઝ ધારકો વિરુદ્ધ આવી પાયાવિહોણી અરજીઓ કરી પોતાનો હિત સંતોષાતા હોવાની તથા ઘણા કિસ્સાઓમાં આવા અરજદારો પોતે જ ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય આચરતા હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના તલંગણા વિસ્તારની ભાદર નદી લીઝ વિસ્તાર આસપાસના ખેડૂત પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જે કાયદેસરની લીઝો છે તે તમામ વ્યવસ્થિત ચાલે છે અને તેનો કોઈને વાંધો નથી, પરંતુ અમુક લોકો ઉનાળાના સમયે ગેરકાયદેસર લીઝથી થોડે દૂર કોઈ ખેતરમાંથી ભાદર નદીમાં ગેરકાયદેસર રીતે તળ ઉતારી બેફામ રેતી ચોરી કરે છે અને જેમાં ચોરી કરનારાઓ પર સરકાર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા તેઓ દ્વારા આવી અરજીઓનો હાથો બનાવી કાયદેસર લીઝ ધારકોને હેરાન કરવામાં આવે છે. આ ઉપરાંત ભૂમાફિયાઓ દ્વારા ઉતારેલા તળના ઝડપથી સમારકામની માંગણી કરી હતી. અવારનવાર આવા બનાવ બનતા હોય છે અને ખોટી અરજીઓનો હાથો બનાવનારા તત્વો સામે કાયદેસર લીઝ ધારકોએ લાલ આંખ કરી સ્થાનિક તંત્રથી લઈ જિલ્લા કલેક્ટર સુધી આવેદનપત્ર આપી રજૂઆતોનો દોર શરૂ કર્યો હતો. ત્યારે આવેદનપત્રમાં જણાવાયું હતું કે અમુક લોકો દ્વારા અમારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી વિવિધ પ્રકારે અરજીઓ કરી મીડિયા તથા સરકારી તંત્રને ગેરમાર્ગે દોરી અમારા પર દબાણ લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે મેં લીઝ ધારકો કોઈપણ પ્રકારે કસુરવાર નથી તેમ જણાવી નિષ્પક્ષ તપાસ કરવાની રાજકોટ કલેક્ટર સમક્ષ માંગણી કરી છે. સાથોસાથ તેઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમે ભાદર નદીમાં કરાર ખાતાની શરત મુજબ કોઈપણ મશીનરી એટલે કે હુડકા નાવડી દ્વારા ખનન કરીએ છીએ, ત્યારે આવા લોકો દ્વારા અમારી વિરુદ્ધ અરજીઓ કરતા હાલ ખાણ ખનિજ વિભાગ દ્વારા અને અમારા એટીઆર એકાઉન્ટ બંધ કરી દેવાયેલા હોય, વ્યવસાય ઠપ્પ થઈ પડ્યો હોય, ત્યારે સરકારની રોયલ્ટીની આવકમાં ઘટાડો થવો પણ સૂચક છે અને સરકારના નિયમ મુજબ હાલ ખાણ ખનીજ વિભાગમાં લીઝ ધારકો દ્વારા હુડકા નાવડી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે, ત્યારે તાત્કાલિક અસરથી લોક કરાયેલા એટીઆરને ખોલી આપવામાં આવે જેથી સરકાર તથા અમોને થતા આર્થિક નુકસાનને બચાવી શકાય. હું કબાઈ પીઠિયા ભાદર નદી કાંઠાનો ખેડૂત ખાતેદાર છું. તલંગણા વિસ્તારમાં જે પણ રેતીની લીઝો ચાલે છે તમામ કાયદેસર છે, જેનો અમને કોઈ વાંધો નથી, પરંતુ આગળના ખેતર પાસેથી નદી કાંઠો તોડીને ભૂમાફિયા દ્વારા ઉનાળાના દિવસોમાં બેફામ ખનીજ ચોરી કરેલ છે, જેને લીધે કાંઠો ચોમાસાના તૂટવાની શક્યતા, જેનું અમને સમારકામ કરવા અમારી માંગ છે. મારું નામ પ્રફુલભાઈ ઉકાભાઈ ચંદ્રવાડિયા, તરંગાની ભાદર વિસ્તારની અંદર લીઝ ચલાવીએ છીએ. બરોબર ખાંભાની હદની અંદર હદનિશાની અંદર જ વેપાર કરીએ છીએ. અમારી આગળના ભાગેથી બે નંબરનો તળ ઉતારી અને ખનીજ ચોરી કરેલી છે, એનું સરકાર તરફથી અમે લેખિતમાં રજૂઆત કરવા સિવાય કોઈ કરી છે કોઈ કેનો કાંઈ કાર્યવાહી થઈ નથી. કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી અને તમારી શું મુખ્ય માંગણી શું? ડેપ્યુટી સાહેબ હતા, મામલતદાર સાહેબ હતા અને ખનીજ સ્ટાફ હતો, ત્રણેને સાથે રાખી સ્થળ તપાસ બતાવી અને કાયદેસરની લેખિતમાં રજૂઆત કરેલી છે. કર્ણગતમાં કોણ કોણ આવે છે, તમારી કઈ રીતે હેરાનગતિ થાય છે? એના કર્ણગતમાં આવે છે રાજીભાઈ માઇડિયા, બરોબર દિલાવરભાઈ ગામેતી, હર્ષુખભાઈ બોરખતરિયાએ તળ ઉતાર્યો હતો, ખેડૂતને પૈસા દઈને તળ ઉતારેલો હતો, ત્યાંથી ખનીજ ચોરી કરેલ છે. હું પ્રફુલભાઈ બોરખટરિયા, માજી સરપંચ તલગડા. જે નદીમાં લીઝ ચાલે છે તે કાયદેસરની લીઝ છે, બિનકાયદેસર કોઈ વસ્તુ થતી નથી અને કાયદેસર એની લીઝમાંથી જ માલ ઉપાડે છે અને અવડા મોટા ખર્ચા કરી ખેડૂતને પૈસા આપી રસ્તા કાઢી અને આ લોકો લીઝ અટકાવે છે, જેની રોયલ્ટીની આવક ગ્રામ પંચાયતને થાય છે, જેથી ગ્રામ પંચાયતના વિકાસના કામ થાય છે. તેમાં આ રાજીભાઈ અવરોધ કરી અને ગ્રામ પંચાયતના વિકાસના કામમાં નુકસાની કરે છે અને જેથી કરી આ માણસની કોઈપણ જાતની અરજી કે કોઈપણ જાતની વાત ધ્યાને ન લેવી એવી હું માજી સરપંચ તરીકે આપ સાહેબને નમ્ર વિનંતી કરું છું. હું
એક નમ્ર વિનંતી આપ સાહેબને કરું છું કે ગયા ઉનાળામાં જે ભૂમાફિયાઓએ બિનકાયદેસર તળ ઉતારી કોઈ પણ જાતની મંજૂરી વગર અને બેફામ ચોરી કરેલી છે અને જે કાંઠાનો તળ ઉતાર્યો છે તેનાથી બાજુના ખેતરોવાળાને પાણી ભાદરનું ટપે અને ખેડૂતને નુકસાની થાય એવી ભીતિ છે, જેથી કરીને આ રસ્તો બંધ કરાવવો, તળ બંધ કરાવવો. જો આ 10 દિવસમાં રસ્તો બંધ નહીં થાય તો ખેડૂત આગેવાની લઈ અને હું આંદોલનમાંથી ઉતરીશ. વિપુલ ધામેચાનો રિપોર્ટ, ઉપલેટા.